કેશોદ તાલુકાના બામણસા ગેડની મુલાકાતે કોંગ્રેસના હોદ્દેદારો. ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાની સાથે ગેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરિયા જેવો માહોલ સર્જાય છે અને લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ન વસરતા ખેડૂતોની જમીન અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. જુદી જુદી નદીઓના પાણી ગેડ પંથકમાં ભેગું થતું હોય, નદીઓ ઊંડી અને પહોળી ન હોવાના કારણે નદી ઓવરફ્લો થતા નદીના પારા તૂટવાના બનાવ દર વર્ષે બનતા રહે છે, જેથી ખેડૂતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે. હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓજત નદીનો પારો તૂટતા અસંખ્ય ખેતરોના ધોવાણ સાથે ખેડૂતોની ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે. જે બાબતે ખેડૂતોની એવી માંગ છે કે નદી ઊંડી અને પહોળી કરવામાં આવે તેવી દર વર્ષે ખેડૂતો માંગ કરે છે, છતાં સરકાર દ્વારા ગેડ પંથકનો કે કાયમી પ્રશ્ન હલ થાય તેવું કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેશોદ તાલુકાના બામણાસા ગેડ ગામે દર વર્ષે એકાદ જગ્યાએ નદીનો પારો તૂટવાના બનાવો બનતા રહે છે. હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓજત નદીનો પારો તૂટતા અનેક ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે, સાથે ખેત પેદાશોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. જે બાબતે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ બામણાસા ગામે નદીનો પારો તૂટ્યો ત્યાં સ્થળ ઉપર જઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે નદીઓના પારાઓ આરસીસીથી મઢવામાં આવે, નદી ઊંડી અને પહોળી કરવામાં આવે, સરકાર દ્વારા સર્વે કરાવી જરૂર જણાય ત્યાં આરસીસીથી મઢવામાં આવે તો નદીના પારા તૂટવાના પ્રશ્નો કાયમી ધોરણે ઉકેલ આવી શકે છે. આ મુદ્દો કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે તેવી ખેડૂતોને કોંગ્રેસ પરિવાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ચોમાસામાં ગેડ પંથકમાં દર વર્ષે નદીઓના પારાઓ તૂટવાના બનાવો બને છે. દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ગેડ પંથકનો પ્રાણ પ્રશ્નોનો કાયમી ઉકેલ થશે કે કેમ તે જોવાનું રહ્યું. હર્ષલ કંદેડિયા, ZSTV, કેશોદ.